વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 1 વિષય અંગ્રેજી એમાં શું શીખવાનું છે? સ્મોલ લેટર્સ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્મોલ લેટર્સ શીખી રહ્યા છીએ. તો સ્મોલ લેટર્સ એટલે બીજી એબીસીના મૂળાક્ષરો, એ તમને આવડે છે. તો આપણે ક્યાં સુધીના મૂળાક્ષરો શીખ્યા? તો એ થી એક સુધીના. તો હવે આપણે તમને મૂળાક્ષરો આવડે છે એ જોઈએ. તો પાઠ્યમાં કેટલાક મૂળાક્ષરો લખ્યા છે, જેને પણ આવડે એને આપણી ઊંચી કરવાની. તો ચાલો, આ કયો મૂળાક્ષર છે બેડો? બોલો બેટા. આ છે બી ફોર બેગ. સરસ. બી ફોર બોલ, બી ફોર બેગ, ગમે તે આપણે કહી શકાય. તો બી. ચાલો એને બાજુનો. તો ડી ફોર ડોગ, અથવા ડી ફોર ડોલ. ડોલ એટલે ડીકલી. જોજો, આ બી આ બાજુ અને ડી નો માળક આ બાજુ. એટલે પણ ખાસ ધ્યાન રાખવાનું તમારે. પછી બીજા નંબર કયો મૂળાક્ષર છે બોલો બેટા? તો ક્યુ. ક્યુ ફોર ક્વીન. ક્વીન એટલે પીછુ, અને ક્યુ ફોર ક્વીન પણ થાય. ક્વીન એટલે રાણી. ચલો આવે તો ટી ફોર. આપણા માટે પૂછવું શું આવ્યું છે? ટી ફોર ટોય. ટોય એટલે રમકડું. ટી ફોર ટાઈગર પણ કહેવાય. ચલો યુ. યુ ફોર અમ્બ્રેલા. પણ આપણા માટે પૂછવું શું આવ્યું છે? યુ ફોર અર્ન. અર્ન એટલે કુંજો. ચલો નીચે ઈ ફોર એગ. એગ એટલે ઈંડું. પછીનો કયો છે? ઉપરની રેડ લાઈન ને અડે નહીં એની ખાસ કાળજી રાખવાની. હવે જુઓ નીચેનું ચિત્ર. તો નીચે સારું ચિત્ર છે. બોલો બેટા. બોલો બેટા, શું છે? ઝીબ્રા. ઝીબ્રા તમે જોયું છે ને? તો અંગ્રેજીમાં ઝીબ્રાને શું કહેવાય? ઝીબ્રા જ કહેવાય. સ્પેલિંગ થાય ZEBRA. ઝીબ્રા એટલે ઝીબ્રા. એના પરથી આજે આપણે બીજી એપિસોડનો ઝેડ લખતા શીખવાનું છે. તો દરેકની નજર પાટિયા સામે. બીજી એપિસોડ ઝેડ લખવા માટે આપણે સૌપ્રથમ આ રીતે આડી લાઈન, પછી આ રીતે ત્રાસી લાઈન, અને આ રીતે આડી લાઈન, અને એક નંબર, અને બે નંબર, અને આને ત્રણ નંબર. આ રીતે આપણે ઝેડ લખવાનું છે. આપણા પાઠ્યપુસ્તકમાં આ રીતે ઝેડ આપેલો છે, આ રીતે ઝીબ્રાનું ચિત્ર આપેલું છે, અને આ રીતે ટપકા છોડીને ઝેડ આપણે પૂરો કરવાનો છે. તો ચાલો આપણે ઝેડ પૂરો કરીએ. ટપકા આપેલા છે, આપણે જોડી દેવાના અને ઝેડ બનાવવાના. હવે તમે પાઠ્યપુસ્તક જુઓ. તો આપણને આ ઝેડ આપેલો છે, આ ઝીબ્રાનું સરસ મજાનું ચિત્ર છે, એમાં કલર પૂરવાના, અને આ ટપકા જોડીને ઝેડ પૂરો કરવાનો. હવે નીચે જુઓ, ટપકા જોડીને ઝેડ આપેલો છે, વચ્ચેની બ્લુ લાઇનમાં ઝેડ લખવાનો. ઉપરની અને નીચેની રેડ લાઇનને અડે નહીં એ રીતે વચ્ચેની દરેક બ્લુ લાઇનમાં જ આપણે ઝેડ લખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્મોલ લેટર્સ બીજી એબીસીના મૂળાક્ષરો આજે શીખી ગયા. નમસ્તે.